જિલ્લાના પોલીસ સ્ટેશનોની દ્વિવાર્ષિક તપાસણીના ભાગરૂપે હિંમતનગરના અર્બન પોલીસ સ્ટેશન સંકુલમાં આઈજીપી શ્રીની અધ્યક્ષતામાં પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના અંબાવાડી વિસ્તારમાં આવેલા અર્બન પોલીસ સ્ટેશનના સંકુલમાં આઈજીપી શમશેરસિંહની અધ્યક્ષતામાં યોજાયેલ પોલીસ લોક દરબારમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચિરાગ કોરડિયા, ડીવાયએસપી પીઆર ગેલોટ, ટાઉન પીઆઈ જેએમ હાલ, પીએસઆઈ જેએમ પ્રજાપતિ તથા બીવી રાવલ, સીપીઆઈ એસકે ત્રિવેદી, એલસીબી પીએસઆઈ ડીએમ ઢોલ, એએસપી નિર્લિપ્ત રાય વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પ્રારંભમાં સૌનું શબ્દોથી સ્વાગત કરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ કોરડિયાએ ગ્રામ્ય ડિવિઝન્સના ઇન્સ્પેક્શન માટે આવેલ આઈજીપી શ્રી શમશેરસિંહની અધ્યક્ષતામાં યોજાયેલા પોલીસ લોક દરબારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને ખુલ્લા દિલથી ભાગ લઈ સમસ્યાઓની રજૂઆત કરવા તથા લોકહિતના સૂચનો કરવા અનુરોધ કર્યો હતો. આ લોક દરબારમાં જામરાના સરપંચશ્રીએ પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના અમલ માટે કરવામાં આવેલી કડક કાર્યવાહીની સરાહના કરી પોલીસ તંત્ર જ્યારે કોઈ ગુનાની તપાસમાં જે તે ગામમાં જાય ત્યારે તે ગામના સરપંચને વિશ્વાસમાં લઈ તેનો સાથ લઈ તપાસ કરવા વિનંતી કરી હતી, જે બાબતે અગાઉના પોલીસ પટેલના હોદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. પરખ સંસ્થાના સંચાલક અને એસટી નિગમના ડિરેક્ટર કૌશલ્યા કુંવરબાએ મોતીપુરા એસટી સ્ટેન્ડ પાસેથી જ પેસેન્જરો ભરી જતી જીપો અંગે માવીનગર ચાર રસ્તા પર સવારે મોટી સંખ્યામાં એકઠા થતા મજૂરોને કારણે ખોરવાતી ટ્રાફિક સમસ્યા તથા દીકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જવા અંગેની બાબતો રજૂ કરી આ બાબતોમાં પોલીસના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. એક વિધવા નિરાધાર મહિલાના ઘરનો અન્ય વ્યક્તિએ કબજો કરી લેતા તેની રજૂઆત કરવામાં આવી હતી. આઈજીપીશ્રીએ સ્થળ ઉપર જ કાર્યક્રમ પત્યા પછી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એક યુવાને સ્વચ્છંદી છોકરીઓને વાલીઓએ કાબૂમાં રાખવા તથા તેમાં પોલીસ પણ મદદ કરે તેવું સૂચન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છંદી છોકરીઓ લાફો મારી છોકરાઓને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. દેવી પૂજક કોર્પોરેટરે દારૂબંધીના કડક અમલ માટે અભિનંદન આપી આ સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવા સૂચન કર્યું હતું. આઈજીપીશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોમાંથી મળેલા સકારાત્મક સૂચનોથી આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ફરિયાદ લેવાની પોલીસની ફરજ છે અને એફઆઈઆરની નકલ મેળવવાનો દરેકને હક છે. વધુમાં જણાવ્યું કે કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ લેવામાં ના આવે તો પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો તથા આઈજીપીનો સંપર્ક નંબર લખેલો જ હોય છે, તે નંબર ઉપર સંપર્ક કરવો. પત્રકારો સાથેની મુલાકાતમાં સિટી ન્યૂઝના રસિક સોની, સુરેશ થોરી, સંદેશના યોગેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત સમાચારના દેવાંગ રાવલ, રાજસ્થાન પત્રિકા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના શૈલેષ ચૌહાણ, દિવ્ય ભાસ્કરના અશોક રાવલ, ગુજરાત ટુડેના એફ કે મંસૂરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં સિટી કેબલ નેટવર્ક દ્વારા મનોરંજન તથા સમાચાર પ્રસારિત કરતા સિટી કેબલના વાયરો કાપી વારંવાર નુકસાન કરતા તત્વો સામે કડક પગલાં લેવા સૌએ એક અવાજે રજૂઆત કરી હતી. કાર્યક્રમનું સંચાલન યોગેશ રાવલે સુંદર રીતે કર્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.